સુપ્રભાત મારા સર્વેવાળા વિદ્યાર્થી મિત્રોને. મિત્રો, આપણે સંસ્કારની શ્રીમંતાઈ પાઠ છે તેનો શબ્દશઃ અભ્યાસ કરી લીધો. હવે આપણે સચિત્ર તેનું અભ્યાસ કરીશું. તો આમાં આપણે સચિત્ર અભ્યાસમાં આપણે ઘણું ચિત્ર સાથે જાણવા મળશે. જોઈએ, જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા. આ છે જગમોહનદાસ છે. લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી. જો લક્ષ્મીદેવી પ્રસન્ન થયા અને તેમના પર સિક્કાનો વરસાદ કર્યો. 7 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદમહેલ. આપણે આનંદમહેલ જોઈએ છીએ અને રાત્રે તો એવો સરસ લાગે, દીવાના ઝગડાટમાં દીવા દેખાય છે, એમાં સ્વર્ગની યાદ આપણને અપાવી દે. તેમના ઘરે 6 મોટરગાડીઓ હતી. જો આપણે ગણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અહીંયા 6 મોટરગાડી અને નોકર ચાકરનો પણ પાર નહોતો, ઘણા બધા હતા. હવે પાત્ર પરિચય જોઈએ તો જગમોહનદાસ પોતે અને એમના પત્ની પાર્વતી બહેન છે. એમના પિતા વૃદ્ધ છે, દયાળજીભાઈ છે. એમના પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા. પછી એમના છે બે પૌત્ર છે, મિલન અને મૃણાલ. એ બે પૌત્રનું પણ આપેલું છે ચિત્ર. અને પુત્રી છે પ્રીતિ અને જગમોહનદાસ. એવી રીતે 8 જણા. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો એવો પ્રસંગ શાનો ઊભો થાય. દેખાય છે તિજોરીમાં ઘણા બધા પૈસા છે એમની પાસે. બહુ વૈભવ, વૈભવ એટલે પૈસા એ જ અર્થમાં છે. બધા જ લોકો સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. શું ફરિયાદ હોય, બધું સંપીને રહેતા પણ વિધાતાના ખેલમાં અજબ વણાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા. સટ્ટા એટલે શેર બજાર મેં વાત કરી હતી. અને વિધાતા ભાગ્ય લખનાર. વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે, મુસીબત, ત્યારે એકલી ન આવે, બધા એને ભેગું લાવ લશ્કર ભેગું લઈને. આટલું બધું બધું એની પાસે હતું, આટલી જમીન હતી, સરસ મજાનું બંગલો. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનોની પરંપરા આવી. જો કેવો સરસ બંગલો છે જોજો, અને પછી કેવું પરિવર્તન આવે છે. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. જે પણ હતું એ બધું વેચી દેવું પડ્યું. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો બધો વૈભવ, આ માન સ્થાન, બધું જ પાણીના રેલાની માફક એકદમ ઝડપથી એમ આંખ ઉગડતા ન ઉગડતા વહી ગઈ. બહુ ખરાબ થયું તેમની સાથે. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુધા વેચી નાખો. જો મોટરગાડી વેચાઈ ગઈ, દેખાતી નથી ચિત્રમાં કે છે એટલે, પણ હવે વેચાઈ જશે. ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલાં જ વેચી નાખેલી હતી. અને બંગલામાંથી છે કઈ જગ્યાએ આવી ગયા જોઈએ. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પાણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલી. જો ક્યાં ઓલો બંગલો હતો, હમણાં જ આપણે ચિત્રમાં જોયું આનંદ મહેલ, અત્યારે જો આ દેખાય છે. અને ક્યાં છે એ 50 રૂપિયા ભાડું આપીને નાનકડું મકાન છે. શ્રીમંતાઈની પણ વાત કરે છે કે માણસના સ્વભાવ બદલાઈ જાય, અકળતા આવી જાય પણ. અને જ્યારે પણ માણસ ઉપર મુસીબત આવે ને ત્યારે જ એને ખબર પડે પાઈ પાઈનો હિસાબ છે, કેવી રીતે દિવસો કેવી રીતે પૂરા કરવા પડે એ પછી જ આપણને ખ્યાલ આવે. ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઓદાર્ય છે, એ જળવાય. ઉદારતા એ કેટલા છે એ જોવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી. કેવળ જાભાઈ દેખાય છે, ઘાટી એટલે કે નોકર છે, એ ઘરનું કામ કરતો હતો. હવે ભાઈ બધું બદલાઈ જાય, નોકર રજા આપવી પડે, પગાર ક્યાંથી હોય. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. પહેલાં તો એ મોટરમાં ફરતા ત્યારે મોટા મોટા માણસો શેઠિયા મળવા આવતા, પણ હવે નાના માણસો, સામાન્ય માણસો જોઈને કપડાં ઉપરથી પણ દેખાય છે કે એવા છે, એની અવર જવર વધી ગઈ હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ, જે આપણા પેલી છે ચિત્રમાં, એ લેખિકાના મિત્રતા દર્શનાબેન. હું એ લોકોને ઘણા સમયતા ઓળખતી, પણ મારું એમને ત્યાં જવાનું આવવાનું ઓછું હતું. પણ એમ કહેશે કે જ્યાંથી એ લોકોની પરિસ્થિતિ બદલાય ત્યાંથી અવારનવાર પ્રીતિ અને એની બાને કામ કરવામાં મદદ કરતી એ જ હતા. જે આ દેખાય છે વચ્ચે એ છે એ દર્શનાબેન છે, આ પ્રીતિ છે. એ લોકોએ કદી ઘરકામ કર્યું નહોતું એટલે અગવડો તો પારાવાર, પારાવાર એટલે બહુ વધારે ઊભી થતી, પણ તેઓ નિભાવી લેતા એટલે એ લોકો હલાવી લેતા, સહન કરી લેતા. એક દિવસ બપોરે હું તેમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં, જો આ ફળિયું છે વરંડો એટલે, દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. હવે લેખિકા એમણે પૂછે, કહે છે કે નમસ્કાર દાદા, કેમ છો, તબિયત તો સારી છે ને? હવે દાદા કહે છે, ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી કે તું બહાર કામ ગઈ છો, તબિયત તો સારી છે ને? એટલે જવાબ આપે છે દર્શનાબેન, હું તો દાદા વળી ક્યાં દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ કહો. દાદા જવાબ આપે છે, મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો અને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું, મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું તો મને મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે.
વહુઓ મને પૂછીને રસોઈ બનાવે છે. મેં કીધું તો એમ કંઈ તકલીફ હોય તો તે અને મારી માટે તબિયત માટે જુદું રાંધે છે. મોરું હોય કે મીઠા બપોરે છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે તો ઉલટું વધુ સારું છે ને, એમ કહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? આમાં નિશ્વાસ ન દેખાય પણ આપણે પાઠમાં વાંચ્યું હતું. તો કે છે એમ છે, દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો, પણ તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા પ્રીતિ અને એમની વાત કરે છે કે જેને કોઈ દી કામ નહોતું કર્યું, પ્રીતિ ઉત્પલા એ જોશભેર પાર્વતી ને એ બધા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ટૂંકમાં કોઈએ કાંઈ ને કાંઈ કામ તો કરવા જ માંડ્યા છે. ત્યારે હું બુઢો છે એ કશું કર્યા વગર ખાઉં તે મને ખૂંચે છે. ટૂંકમાં મારે કંઈક કામ કરવું છે, પણ હવે હું શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં ઘણું કામ કર્યું છે, હવે પણ કાંઈ કામ થઈ શકે એમ નથી. પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? વૃદ્ધાવસ્થામાં કોઈ કામ ન આપે, કેમકે બધા જુવાન માણસ જોતા હોય કામ. બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. કંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? ટૂંકમાં આરામ કરો ને, એમ કહે છે દર્શનાબેન. પણ આગળ છે, હવે જાય છે ત્યારે જ એમને સામેથી સુમોહનભાઈ છે એ બારે જતા હોય છે. ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ? એ દર્શનાબેન ઓળખે છે એટલે વાત કરે છે. હા જરા બહાર ગામ ગઈ હતી, કેમ છે કામકાજ? નવી નોકરીનું પણ પૂછશે કે નવી નોકરીમાં આનંદ છે ને? આપણે પાઠમાં જોયું એટલે ખબર છે આનંદ તો છે દર્શનાબેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ થાય ને. પણ એક વાત છે, કંઈક દુઃખ છે, રંજ છે. શું કહે છે? એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. એની બેન પ્રીતિની વાત કરે છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એણે ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી, પણ તમે તો જાણો છો કે ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાંય વધારે. પણ પરિસ્થિતિ એવી હોય તો શું થાય? મને એમ હતું કે મારી નાનકડી વાલી બેનને તો હું ઊંચામાં ઊંચી શક્ય તે કેળવણી આપીશ, ઊંચામાં ઊંચું શિક્ષણ આપે દરેક ભાઈને એમ જ હોય. પણ હવે પરિસ્થિતિ એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ, અને હવે જે સ્થિતિ બદલાય એમાં સહન તો એને જ કરવાનું ને. બાકી કહેવાતું તો એમ હોય છે કે મોટા છે એ સામાન્ય રીતે સહન કરે, જતું કરે. તો કાંઈ નહીં સુમોહનભાઈ, એમ કહે છે દર્શનાબેન. સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જ જીવન. જીવન વિશેની બહુ મોટી વાત દર્શનાબેન કહી દે છે. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને સાની ચિંતા? હવે આગળ છે એ અહીંયા ઉત્પલા ભાભી છે એ આવે છે, એ કામ કરતા હોય છે. સાચું કહેજો ભાભી, સુખી છો કે કશું દુઃખ થાય છે? એ દર્શનાબેન પૂછે છે. અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો અને મોટરગાડી જ માણસને સુખ આપે છે? એવું હોય નહીં. અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજ લઈ ડોકરી પરથી થાકીને આવે અમે જમી લઈએ અને રાત્રે બે ઘડી જે વાતો કરતા શીરો ઠંડો આનંદ મળે છે એ છે એ પેલા પાર્ટી ક્લબ અને મિજલસો ઉજવણીઓ છે સેલિબ્રેશનમાં ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે, આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવ નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે, થાય છે. પહેલેથી થોડુંક કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત. પ્રેક્ટિસ થઈ જાય ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને થોડોક ટાઈમ મળે કે બીજું પણ કમાઈ શકે અને એમના બોજાને એમના પતિ અને એમના જે ઘરની પરિસ્થિતિ છે હેલ્પ કરી શકે. બસ આટલો શોખ મનમાં થાય છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, ટૂંકમાં ધીરે ધીરે પ્રેક્ટિસ થાય પછી આવડી જાય અને પછી હું શાળામાં કેમ કંઈક કામ કરવા જઈ શકીશ. હવે પાર્વતીબેન છે એ માળા ફેરવીને હમણાં જ ઊભા થાય, એમના હાથમાં માળા આપણે જોઈ શકીએ છીએ. એ કહે છે, આવ દર્શના, તું આવે છે તો મને ગમે છે, હું તો હવે એટલી એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય અને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધા નથી દેતી, અને મૃણાલ અને મિલનને તૈયાર કરું તો પણ કહે છે કે ના બા અમે બધું કરીશું, એમ કહે છે. તમે રહેવા દો, પછી આખો દિવસ કરવું શું? એમ પાર્વતીબેન કહે છે. કેવા નસીબદાર સાસુ છો તમે, આવી એવો કંઈ સહેલાઈથી નથી મળતું, દર્શનાબેન એના વખાણ કરે છે. તે શું, તું શું એમ માને છે કે મારું નસીબ છે આ? એ તો દાદાજીના પુણ્યનું બળ છે, એમના સસરાની વખાણ. દાદાજી કહે છે, મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે, એ ભગવાનના ઘરનું માણસ છે, એની જિંદગીમાં ક્યારેય ખોટું કામ કર્યું નથી, ખોટું વચન ખોટા શબ્દો બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કોઈને નફરત કરી નથી. ભગવાન સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે, એમ કહે છે. પણ શોક થાય છે કે આ બધાએ આ મુશ્કેલી નિવારવા કંઈક ને કંઈક કામ ઉપાડી લીધું
અને હું એકલી રહી ગઈ. એ અફસોસ છે પાર્વતીબેનને. મને થયું કે કપડાં સીવતા શીખું તો સંચો ઘેર હસાવી શકાય એવી એમની ઈચ્છા હતી જો ચિત્રમાં દેખાય. પણ ડૉક્ટરે કહ્યું કે આંખે સાખપ આવે છે, ઝાખું થાય છે હવે, એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો, માં દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે, એમ કહે છે. ખરે ટાંકડે, ખરે સમયે વિઘ્ન ગૂંથ્યું ને, મુસીબત આવી. બસ આટલું ના હોત તો કશીએ ખોટું, એમય કંઈક કરવું તું એમ. હવે પ્રીતિને મળે છે દર્શનાબેન કે પ્રીતિ તું તો ખૂબ ભાગ્યશાળી છો, જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, આવી ઈચ્છા હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દીધી છે. મને તારી ઈર્ષા થાય છે. પ્રીતિ કહે છે, કર્તવ્ય ભાવના, હું તો એને શ્રીમંતાઈ કહું છું, એટલે કે ધનવાનતા કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, દંભ હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ છે કે સૌના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. સંસ્કારથી જ સાચા આપણો વૈભવ છે. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા વિનાશ પતન પછી અમે આવી જ રીતે છે પહેલાંની જેમ ઘરમાં રહેતા, સંવાદિતતા એટલે બહુ સારી રીતે હળીમળી, એ જ આનંદ હતો જે એવો જ છે, એ જ અખંડતા એ જાળવી શક્યા હોત જો સંસ્કાર ન હોત તો. કહે છે કે ઘણા મોટા ધનની સ્વામી બની છો તું પ્રીતિ. અહીંયા છે એ આપણો સચિત્ર પાઠ છે, એની સમજૂતી પણ પૂર્ણ થાય છે. મિત્રો, હવે આપણે આ પાઠની શબ્દ સમજૂતી જોઈએ. તો પેલા છે શબ્દો, સમાનાર્થી શબ્દો. આસમાની એટલે આકાશ જેવા ભૂખરા રંગનું, અલકાપુરી એટલે સ્વર્ગ, પુત્રવધુ એટલે પુત્રની પત્ની, વૈભવી તો એનો અર્થ થાય વૈભવવાળું, વિધાતા અર્થાત બ્રહ્મા, વિપત્તિ એટલે દુઃખ આપત આફત, ફટકો પડવો એટલે નુકસાન થવું, શુદ્ધા એટલે સહિત સાથે, અતિશયોક્તિ હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી, અંજળો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ, ઉદાર્ય એટલે ઉદારતા, અમીરી એટલે શ્રીમંતાઈ, અગવડ તો કે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે, બુઢો ખરડો માણસ, અવસ્થા એટલે ઘડપણ, વિલાવું તો કરમાવું, કરુણા એટલે દયા, પરાજિત થવું તો હારી જવું, ઝૂકી જવું તો કે નમી જવું, શીરું તો કે ઠંડુ, રંજ તો કે દુઃખ અને દિલગીરી. સંપત્તિનો અર્થ થાય છે ધન દોલત, પુરુષાર્થીનો અર્થ થાય છે મહેનત કરનાર, સરવાળી એટલે ઝરણું, શુભગ એટલે સુંદર રમણીય, સ્મિત એટલે મંદ હાસ્ય, મિજલસ એટલે ગમત ભર્યો મેળાવડ્યો, વિઘ્ન એટલે અડચણ, માં એટલે અહીં નકારના અર્થમાં, ઘસી નાખવાનો અર્થ થાય છે ખૂબ કામ કરવું, શંખના અર્થાત આતુરતા સાથેની વારંવારની ઈચ્છા, વારંવારનું સ્મરણ, પતન એટલે પડતી, સંવાદિતતા એટલે એકરાગ, સહમતિ, સાહેબી એટલે સમૃદ્ધિ. રૂઢિપ્રયોગ છે બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી, પાણીના રેલામાં ફકવાઈ જવું એટલે ઝડપથી નાશ પામવું, સોનાના પારણામાં ઝૂલવું એટલે કે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું, ફટકો પડવો એટલે પરાજિત થવું કે ઘસી નાખવું. આગળ છે ભાષા સજ્જતા. એમાં બે શબ્દોની વાત છે. પેલા તો જોઈએ શબ્દો કે આપેલા છે આપણા પાઠ્યપુસ્તક મુજબ, અંગ્રેજી શબ્દ કયા કયા છે તો કે ડૉક્ટર આવ્યું, પાર્ટી, ક્લબ એની વાત છે. પછી અરબી શબ્દ કયા છે તો કે મિજલસ, નસીબ, નસીબદાર. ફારસી શબ્દ કયા છે આપણે તો કે જિંદગી, ચશ્મા, ચીજ. તો આ શબ્દો છે અલગ અલગ ભાષામાંથી આપણે જોતા હોઈએ છીએ. તો એવા સંસ્કૃતના શબ્દો છે જેમાં બે ભાગ પડે છે, તત્સમ અને તદ્ભવ. તત્સમ એટલે કે સંસ્કૃતમાં છે તે જ, જેમ કે ધર્મ, સૂર્ય, હસ્ત, કર્મ, વર્ષ. હસ્ત તમારે સંસ્કૃતમાં પણ આવતું હશે, કોઈ પણ ઉદાહરણ હોય કે એના હસ્તમાં વીણા છે સરસ્વતીમાંનું હોય તો, કે શંકર ભગવાનવાળું ઉખાણાનું હોય છે તો હસ્તમાં ત્રિશુલ હોય વાત છે. ધર્મ તો ધર્મ સંસ્કૃતમાં એમ જ લખાય છે, તો એમ જ આપણે ગુજરાતીમાં પણ લખીએ તો એવા શબ્દો તત્સમ. જ્યારે તદ્ભવ એટલે એમાંથી ઉદ્ભવેલા, જેમ કે ધર્મનું આપણે ધર્મ કર્યું હોય, સૂર્યનું આપણે સૂરજ કર્યું હોય, હસ્તનું હાથ કર્યું, કર્મનું કર્મ કર્યું અને વર્ષનું વર્ષ કર્યું. હકીકતે વર્ષ શબ્દ ગુજરાતી છે એકદમ, પણ વર્ષ શબ્દ આપણે લખીએ કે 2021નું વર્ષ, તો એ વર્ષ છે એ તત્સમ છે એટલે કે સંસ્કૃત. આવું આપણે થોડું ભાષા સજ્જતામાં જોવાનું છે. આગળ છે વિચાર વિસ્તાર વિશેની સમજ. એમાં શું કહે છે કે વિચાર વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, વાંચવું અને વિચારવું એ વિચારની વિસ્તાર વિચાર વિસ્તારની પાયાની બાબત છે. પહેલાં તો આખું વાંચવાનું, એનો અર્થ સમજવાનો અને વિચારવાનો, પછી પંક્તિઓના મુખ્ય વિચારને તારવવો. તારવવો એટલે અલગ કરવો કે ભાઈ આ મુખ્ય શું કહેવા માગે છે, બે પંક્તિ કે એક પંક્તિ આપી છે તો એમાં મેઇન એનો વિચાર કયો છે એ અલગ પાડવાનો, આપણા મનમાં વિચારવાનો. સાદો અર્થ અને અન્ય અર્થો કે સૂચિતાર્થો કે ગૂઢાર્થો,
પેલા ક્યારેક એવું હોય કે સાદી પંક્તિ લખ્યું એનો સાદો અર્થ થતો, પછી ક્યારેક એમાં રહસ્ય ગુઢાર્થ એટલે કંઈક આમ ડીપ ઊંડી વાત કરેલી હોય તો એ પણ વિચારવાનું, પછી બોધ તારવાનું કે આમાંથી શું શીખવા મળે છે. પંક્તિના મુખ્ય વિચારને સમજાવવા પંક્તિઓ, દ્રષ્ટાંતો, રૂઢિપ્રયોગો કે કહેવતો, હવે એને લગતા કાંઈ પણ ઉદાહરણો હોય, બીજા કોઈ રૂઢિપ્રયોગ કહેવત હોય તો એ પણ લખી શકાય. જો મિત્રો આ સમજવું જરૂરી છે, કેમકે 10માં 11માં 12માં બધામાં વિચાર વિસ્તાર આવશે જ. સામાન્ય રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારના લેખનને આપણે 3 ફકરામાં લખવું જોઈએ. સામાન્ય રીતે આપણે 3 ફકરામાં લખવાનું. પ્રથમ ફકરામાં એના મુખ્ય વિચારની શું આપે, પહેલા ફકરામાં શું લખવાનું કે ભાઈ શું કહેવા માંગ્યું છે, મુખ્ય વિચાર શું છે પંક્તિમાં, એટલું જ લખવાનું. એ થોડો નાનો હોય છે, એ ભલે આમાં નથી આપ્યું પણ મેં જનરલી જોયો છે. બીજા ફકરામાં એ પંક્તિઓની વિગતો દ્રષ્ટાંતો સાથે વર્ણવી. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. એ લીટીમાં શું કહેવાય, તમને એવા બીજા ઉદાહરણો હોય, બીજું કાંઈ પંક્તિ હોય તો એ બીજા ફકરામાં લખવાનું, એ થોડો મોટો હોય, જે વસલો ફકરો હોય. છેલ્લા અને ત્રીજા ફકરામાં ફરીથી સારરૂપ વિગતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરો. જે પહેલી ફકરામાં વાત કરી હોય એ જ પણ અલગ રીતે સાર એટલે કે બોધ શિખામણના અર્થમાં એ જ વિગતો રજૂ કરીને પોતાનું મંતવ્ય કે તમે આ પંક્તિ વિશે શું કહો છો, તમે શું ધારો છો કે આ વિશે શું કરી શકાય, આ વાત બરાબર છે, કેટલા અંશે બરાબર છે નથી, એ રીતે ત્રીજા ફકરામાં બધું લખવાનું છે. વિચાર વિસ્તાર આગળ છે કે વિચાર બીજી શું ધ્યાનમાં રાખવી જોઈએ બાબત, તો કે સામાન્ય રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારના લેખનને આપણે 3 ફકરામાં લખવું જોઈએ, એ તો વાત થઈ ગઈ છે. અને છેલ્લું જે બાકી હતું કે છેલ્લે જે તૈયાર કરેલા લેખનને આપણે એકવાર ફરીથી વાંચી લેવું અને એમાં કોઈ ભાષાકીય ભૂલો રહી ગઈ હોય તો તે સુધારી લેવું. જોડણીની ઘણી ભૂલો થતી હોય આપણાથી, ઘણા શબ્દ બબે વાર કંઈ લખાઈ ગયા હોય તો એકવાર પાછું વાંચી લ્યો તો ખબર પડી જાય, તો જે ભૂલ હોય સુધારી લેવી જોઈએ. આ આપણી ભાષા સજ્જતા છે. હવે આપણે છે અભ્યાસ કરીએ, આપણા અભ્યાસ જે પાઠનો છે એમાં પહેલા ઓપ્શનવાળા પ્રશ્ન છે. પહેલો જ પ્રશ્ન છે, જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા, કારણ કે 4 ઓપ્શન છે, તેઓ સોહામણા હતા એટલે કે તેઓ શ્રીમંત હતા, કે તેઓ બુદ્ધિશાળી હતા, કે તેઓ પ્રતિભાશાળી હતા. જો રાજામાં 4 ગુણ હોઈ શકે પણ પાઠમાં શું હતું કે એઓ શ્રીમંત હતા, તો જવાબ આપણો થશે ખ, કે તેઓ શ્રીમંત હતા એટલા માટે. બીજો પ્રશ્ન જોઈએ, જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા, કારણ કે તેઓ સાદગીભર્યું જીવન જીવવા ઈચ્છતા હતા, કે એને આપણે સરદાર વલ્લભભાઈવાળા પાઠમાં આવ્યું હતું સાદું જીવન ઉચ્ચ વિચાર, એ સૂત્ર ગમી ગયું હતું, કે ખ બંગલામાં રહેવું ગમતું નહોતું, કે કોઈને બંગલામાં રહેવું ન ગમે એટલે વેચી નાખ્યો હતો, કે શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા, કંટાળી ગયા હતા શ્રીમંતાઈથી, કે ઘ સટ્ટામાં ફડકો પડતા નુકસાન થયું હતું. તો આપણો જવાબ સાચો થશે ઘ, સટ્ટામાં ફડકો પડતા નુકસાન થયું હતું. ત્રીજું છે, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન છે એ શું માને છે, એને શું માને છે, તો કે ભગવાનની આશીષ, ભગવાનનો શાપ, ભાગ્યવિહીનતા કે પતિની કુટેવો, કેને લીધે આવું થયું, તો કે ભગવાનના આશીષ છે, કે ભાઈ જે મળે એ ભગવાને આપ્યું છે એટલા માટે ભગવાનના આશીષ છે. આગળ છે, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે, કે આવી સારી ગુણવાળી વહુ મયરી ઉત્પન્ન લાગે જેને કાંઈ કામ નથી કરવા દે, તો પોતાના નસીબ કહે છે, એટલે કોના નસીબ કહે છે. 4 ઓપ્શન છે, પિતાજીના, પતિના, દીકરીના કે દાદાજીના, તો અહીંયા આવે છે દાદાજીની. દાદાજીના આશીર્વાદની વાત કરે છે કે ભગવાનના માણસ છે, એને કોઈનું ખોટું નથી કર્યું, કોઈનો તિરસ્કાર નથી કર્યો, એટલા માટે મને આવી સારી વહુ મળી એમ કહે છે. જોઈએ હવે, જગમોહનદાસ સાનો વેપાર કરતા હતા, એકવાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું, તો કે જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા કે વેપાર કરતા હતા, એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું, એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું, તેમને પોતાનો બંગલો, 6 મોટરગાડીઓ હતી, બંગલો આનંદ ભવન કેવું નામ હતું ને છે, હા, તો એ બધું વેચવું પડ્યું અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમના સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોત જોતામાં પાણીના રેલાની માફક વહી ગયા, એ સંકટ આવી પડ્યું હતું. બીજો પ્રશ્ન છે, જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો, તેમને કઈ વાત ખૂંચતી હતી, તો અહીંયા જો પ્રશ્નમાં ભૂલ છે, જગમોહનદાસ નહીં પણ દયાળજીભાઈએ નિશ્વાસ નાખ્યો હતો. દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો, કારણ કે સુખ સાહેબીમાં એમણે કશું કામ કર્યું નહોતું, એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગ્યા હતા, પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કંઈ કરી શકતા નહોતા, આ વાત એમને મનોમન ખૂંચતી હતી, તેમને આ ઉંમરે કામ કોણ આપે, આ વાતનું એમને દુઃખ હતું. જ્યારે દર્શનાબેન પૂછે છે ને ત્યારે આ નિશ્વાસ નાખે છે કે ભાઈ મને પહેલાંની જેમ જ બધું ચાનો કપ મસાલાવાળું સવારે મળી જાય છે, ખાવાનું પણ સમયસર આપે છે, ઉલટાનું મારું તબિયતને લીધે ધ્યાન રાખે છે, પહેલાં એ બધું ગમતું હતું એમ કહે છે, પણ હવે એ ક્યાં પરિસ્થિતિ બદલી ગઈ તો મને થોડું ગમતું નથી એટલે નિશ્વાસ નાખે છે. આગળ છે, સુમોહનને કઈ વાત કઠતી હતી,
એટલે કે નથી ગમતી, દુઃખ થતું હતું એમ. તેણે લેખિકાને શું કહ્યું? સુમોહનની ઈચ્છા પોતાની નાની વહાલી બેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી, પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત તેને કઠતી હતી અને ગમતી નહોતી. તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાંય હોશિયાર છે, પોતાના કરતાં, સુમોહન. એને મનમાં એમ હતું કે એને તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી, કેમ કે ભાઈ પૈસા નહોતા ને, એના જ કારણે બેનને સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં આટલું કહેતા એનો અવાજ ભીનો થઈ ગયો, એને એ દુઃખ થાય છે. આગળ છે, ઉત્પલાભાવી સુખની સી વ્યાખ્યા આપે છે? તો કે ઉત્પલાભાવી આવી પડેલી પરિસ્થિતિને હસ્તામુખે સ્વીકારીને તેને અનુકૂળ થઈને જ સુખની સમજ આપે છે. શું કહે છે? જે પણ પરિસ્થિતિ આવી છે હસ્તામુખે એનો સ્વીકાર કરવાનો અને એને અનુકૂળ થઈ જવું, એને એડજસ્ટ થઈ જવું, જે છે એમાં જ આપણે રહેવાનું છે, એવું આનંદથી અપનાવી લેવાનું, એ જ સાચું સુખ છે. પોતાને મળેલ ગુણિયલોહને પાર્વતીબેન કોના પુણ્યનું બળ ગણાવે છે? આ પ્રશ્ન ઓપ્શનમાં પણ આવેલો છે તો અગત્યનું લાગે છે. પોતાને મળેલ ગુણિયલ, ગુણિયલ એટલે ગુણવાળી વહુને પાર્વતીબેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે, શા માટે? તો કે લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે, કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની જ શ્રીમંતાઈ છે. આગળ જોઈએ તો વિપત્તિ જ્યારે આવે છે, પ્રશ્નના સમજાવવાનું છે, ઉત્તર લખવાના છે આમાં પણ, કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે, તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે, શા માટે? જગમોહનદાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું, એવામાં એમને ભયંકર ફટકો પડ્યો, અને વિપત્તિ જ્યારે આવે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એટલે કે કહેવત છે, એ અનુસાર ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનની પરંપરા ચાલી હતી. એવું જ નહીં કે સત્તામાં નુકસાન થયું હતું જગમોહનદાસને, ઘણા બધા આઘાતો લઈ ગયા, ધંધામાં નુકસાન થયું, હારી ગયા ઘણું બધું, અને નુકસાન થયું, બધું વેચી નાખવું પડ્યું, એ નુકસાન જ થયું, એટલા માટે આ કહેવત બોલે છે. આગળ જો, આ કુટુંબના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. કયા પાત્રો છે, જેટલા છે આપણે ચિત્ર સાથે જોયા હતા, હવેની વિશેષતા જો. જગમોહનદાસ પહેલાં જ વાત છે કે એ છે એ વેપારમાં નુકસાન થતાં બધું ખોઈ બેઠા હતા, ત્યારે પણ તેમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી હતી. અને એના દાદા દયાળજી, એના પિતાની વાત છે, જે આમ દાદા છે પ્રીતિ, આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે, હવે તેમને ચાલવાની કસરત મળે છે, એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે વૃદ્ધ થઈ ગયા હોવાથી તેમને મદદરૂપ થઈ શકતા નથી, એ વાત એમને મનમાં ખૂંચે છે, ખેંચે છે નહીં પણ ખૂંચે છે. આગળ સુમોહન, સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી શકે તેમ નથી, એ વાતનું તેને દુઃખ છે. ઉત્પલાભાભી, આ પરિસ્થિતિને ઉત્પલાભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી. બંગલા, મોટર ગાડી, ક્લબ અને બિઝનેસમાં જે સુખ મળે એના કરતાં તેને ઘરકામમાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામમાં કરવાની ફાવટ નથી, પણ તેનો તેને અફસોસ નથી, તે આશાવાદી છે, તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે, ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદ. ટૂંકમાં બધાએ જોયું તમે અત્યાર સુધી મેં એકબીજાને મદદ જ કરવાની વાત કરી છે, આગળ પણ એવું જ છે. જગમોહનદાસના પત્ની પાર્વતીબહેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધુ ઉત્પલા એમને ઘરકામ કે મિલન ઋણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે તે દાદાજીના પુણ્યના પ્રતાપ. પોતાનું અભિમાન નથી કરતા એમ પાર્વતીબેન દાદાજીનું પુણ્ય ગણે છે. એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશીષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કંઈ ને કંઈ કામ કરે છે, તેમાં તેઓ કંઈ મદદ કરી શકતા નથી. જેમ દાદાજીની જ વાત હતી એને જે તકલીફ હતી એવી જ પાર્વતીબેનને પણ છે. અને પ્રીતિ, જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતા એ આડંબર છે, દંભ જ દેખાવ છે. સાચી શ્રીમંતા એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય, પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા એમનો એમને ગર્વ છે. આ આખું પાત્ર પરિચય હતું. આગળ જોઈએ, પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માને છે, માટે માને છે? તો હમણાં જ આપણે જોયા હતા પ્રીતિમાં જ એ જ જવાબ આવશે કે પોતાના પરિવાર ઉપર ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તેમ છતાં તેઓ હિંમતથી તેમનો સામનો કરે છે. સમગ્ર પરિવારના દિલમાં સંસ્કારની શ્રીમંતાઈ છે.
આના કારણે આખા પરિવારની ભાવના એક છે, એટલે એ માને છે કે ભાઈ એ લોકો પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે. ચોથો પ્રશ્ન છે કે આ કુટુંબમાં કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો. જો તમારા જીવનમાં કંઈ આવું બન્યું હોય અથવા તો હવે પછી બને તો આ તમે લખીને રાખજો, રૂબરૂ જ્યારે આપણે મળીશું ત્યારે આ પ્રશ્ન છે એની ચર્ચા કરીશું. આગળ પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. હવે વિધાનો આપેલા છે કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો. શું કહે છે? મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તો ઉલટાનું સારું. નહીં તો હું કે ઓય મોટરમાં જતો હવે હાલવું પડે, ઓ મારા તો પગ દુખે, ઘણા તો એવું વિચારતા હોય પણ એવું નથી વિચારતા. તો આ વિધાન શું કહે છે? તો કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. આ વિધાન છે એમાં એમનો હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી, એ દુઃખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું અને મળ્યું એને તે આનંદથી પસાર કરે. ટૂંકમાં આ લોકોમાં બધામાં એવી જ ભાવના હતી કે આપણું થયું તો આપણી ઈચ્છા હોય એ મુજબ થાય તો હરી ઈચ્છા, હરિકૃપા સોરી, અને આપણી ઈચ્છા મુજબ ના થાય તો હરી ઈચ્છા. સારું થાય, આપણા બધું સારું સારું થતું હોય, દેશમાં સારા માર્ક આવતા હોય, સારું કપડાં, સારું બધું આપણા ઘરમાં સારું હોય, સંપીને રહેતા હોય, કોઈ આરોગ્ય બધાનું સારું હોય. અત્યારે તો આરોગ્યની ખાસ આપણને જરૂર હોય છે આ કોરોનાની મહામારી, તો હરી કૃપા એટલે કે ભગવાનની કૃપા છે. પણ જો સારું ન થયું, કંઈક તકલીફ છે કોઈ પણ પ્રકારની, તો હરી ઈચ્છા, ટૂંકમાં ભગવાનની ઈચ્છા છે, એમાં પણ એને કંઈક સારું રાખ્યું હશે, એમ જ વિચારવું જોઈએ. એ આપણને આ વિધાનમાંથી, આ પાઠમાંથી શીખવાનું છે, એ સંસ્કાર છે આપણા સાચા. પછી છે બીજો વિધાન કે ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કયો સુર પ્રગટે છે? તો આપણને બધાને ખબર છે કે આ વાક્ય છે પાર્વતી બહેન બોલે છે કે ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. અને આ વાક્યમાંથી છે એ કેનો સંપત્તિ છે એનો અફસોસ કરવો નહીં, સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરો, એ સૂર પ્રગટે છે. સૂર પ્રગટે છે એટલે કે શીખવા મળે છે. શું શીખવા મળે? તો કે ભાઈ વયું ગયું વયું ગયું એનો અફસોસ કરવાનો નહીં. ટૂંકમાં આપણે કહેતા હોઈએ છીએ ને, આપણે કહેવત તમે સાંભળી હોય તો હોય છે, આપણી આજુબાજુમાં બોલતા હોઈએ છીએ કે લક્ષ્મી તો છે એ હાથનો મેલ છે, કે પૈસા છે એ તો હાથનો મેલ છે, ગમે ત્યારે હોય અને ના પણ હોય તો એમનો અફસોસ કરવાનો નહીં. ભગવાન છે એને જે આપ્યું છે એમાં સંતોષ માનવાનો. અહીંયા આપણું સ્વાધ્યાય છે એ પણ પૂર્ણ થઈ જાય છે. અને આજનું હોમવર્ક એ છે કે આ પાઠ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી લેવાનું છે. ગ્રામર છે, વ્યાકરણ ઘણું બધું કે જે આપણે પૂછાવાનું નથી એવું પણ સ્વામી આપ્યું છે, તો એ કંઈ કરવાની જરૂર છે નહીં. જેટલું પૂછાય છે આપણે, જેટલું આપણે ચલાવ્યું છે એટલું પૂરી લેશો સ્વામા તો પણ ઘણું છે. આશા રાખું કે આ પાઠ તમને સરસ સારી રીતે સમજાઈ ગયો હશે. પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.